સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ વિવિધ માંગણીઓના મુદ્દે તેમના ટેકો મોબાઈલ કચેરીમાં જમા કરાવી રિપોર્ટિંગની કામગીરી બંધ કરી દેતા હેલ્થ સેન્ટરોની સેવાઓને અસર પહોંચી હતી। આરોગ્ય વિભાગના ફિમેલ હેલ્થ વર્કરોના વિરોધને કારણે કચેરીઓમાંથી આપવામાં આવતી વિવિધ સેવાઓને અસર પહોંચી હતી। પલસાણા તાલુકા આરોગ્ય વિભાગ કચેરી ખાતે કર્મચારીઓએ ટેકો મોબાઈલ જમા કરાવી અને રિપોર્ટિંગની કામગીરી બંધ કરી નોંધાવેલા વિરોધ બાદ આગામી 4 એપ્રિલના રોજ યોજાનાર ગાંધીનગર ખાતે ધરણાના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ ભાગ લેશે તેમ જણાવ્યું હતું। સુરત જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના મંત્રી તરીકે કે હસમુખ પરમાર તાલુકા આરોગ્ય કચેરી ખાતે આજે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ કર્મચારીઓના પડતા પ્રશ્નોમાં નિરાકરણ માટે આંદોલનનું જે એલાન આપવામાં આવેલું છે એના આજના 4 દિવસે તાલુકા આરોગ્ય કચેરી ખાતે સબસેન્ટર પર કાર્યરત બહેનો દ્વારા ટેકો મોબાઈલ જમા કરવા માટે અમે આવ્યા છીએ। આજરોજ પલસાણ તાલુકા ખાતે 23 જેટલા ટેકો મોબાઈલ અને સુરત જિલ્લા ખાતે 300ની આસપાસ ટેકો મોબાઈલ જમા થશે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે તારીખ 28 તારીખથી અમે અટલ પર છીએ। આજના 4 દિવસે ટેકો મોબાઈલ જમા કરવામાં આવશે અને હવે પછીના નજીકના દિવસોમાં 4 એપ્રિલ ગાંધીનગર ખાતે ધરણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે। ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓ જેઓ લગભગ 1500-1700 જેટલા ધરણામાં હાજર રહેશે।